જામનગરમાં વર્ષ 2014માં નીતાબેન નામની પરિણીતાની હત્યા થઈ હતી। આ પ્રકરણમાં તેણીના પતિ ગિરીશ વાલજી, જેઠ પ્રવીણ વાલજી તથા સાસુ રામીબેન આરોપી હતા। આ કેસમાં જામનગરની અદાલતે મૃતકના પતિ ગિરીશને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે। મૃતકના સાસુ મૃત્યુ પામ્યા છે તથા અન્ય આરોપી જેઠ પ્રવીણને અદાલતે નિર્દોષ ગણી છોડવા હુકમ કર્યો છે। જામનગર નજીક ધ્રોલ પાસે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં અખિલ ગુજરાત યુવા રાજપૂત સંઘ દ્વારા શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કથાના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતિથિ થયા હતા। તેમણે ભૂચર મોરી યુદ્ધના શહીદોના પાળિયાઓનું પૂજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ રાજપૂત સમાજના બલિદાનોને વંદન કરી દેશભરમાં શહીદોની શૌર્ય કથાઓ પહોંચાડવાની હિમાયત કરી હતી। આ તકે કથાના મુખ્ય વક્તા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા લિખિત આશરા ધર્મનો અજોડ ઇતિહાસ પુસ્તકનું વિમોચન પણ થયું હતું। શરણાગતિ રક્ષા કાજે અજોડ એવા યુદ્ધ ભૂચર મોરી મહાયુદ્ધના શહીદોને વંદન અને શ્રદ્ધાંજલિ અર્પું છું। શૌર્ય કથા સપ્તાહના આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન। દરરોજ શૌર્ય કથા અને લોક સાહિત્યના કલાકારો દ્વારા શૌર્ય રસભર લોક ડાયરો પણ રજૂ થવાનો છે। દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર ઉચ્ચ બલિદાનો આપનાર ગુજરાતના વીર સપૂતોની યશ ગાથા ગાવાની આ અન્ય ઘડી છે। શરણે આવેલાની રક્ષા કરવી તે એક શાસ્ત્ર ધર્મ છે। ગુજરાત અને તેમાં સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પૂરે છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ અમલી બનાવવા સહિતની માંગો સાથે રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવ્યા હતા। જામનગરમાં પણ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા। જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળે પણ આ ધરણાને સમર્થન આપ્યું હતું તથા મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સેજપાલ શ્રીરામ સહિતના હોદ્દેદારો ધરણામાં જોડાયા હતા। જામનગરમાં વાલસુરા નવી મથક દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી અંતર્ગત મહિલાઓની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। નેવી વાઇફ્સ વેલફેર એસોસિએશન એટલે કે NWWA ના પ્રેસિડેન્ટ રચના મારવાહાની આગેવાનીમાં વાલસુરા નેવી મથક પરિવારના 50 મહિલાઓએ 15 કારમાં 75 કિલોમીટરની યાત્રા કરી હતી। સ્વર્ણિમ વિજય વર્ષ નિમિત્તે INS વલસુરામ એક આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત લગભગ 50 જેટલા મહિલાઓ જે વલસુરા લેવલ પરિવાર છે એમના દ્વારા એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કાર રેલી માત્ર બહેનો જ ડ્રાઈવ કરશે, એમાં કાર રેલીમાં બધા જ 50 જેટલા બહેનો ભાગીદાર રહેશે। પણ એક ખાસ ઉદ્દેશ્યથી આખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહેનોને એક મેસેજ આપવાનો પ્રયત્ન છે કે અમે કરી શકીએ તો તમે પણ, અમે જો આ કરી શકીએ તો તમે પણ કરી શકો છો। એટલે કાંઈ પણ ડિફિકલ્ટ નથી, જો મહિલા ઈચ્છે તો એ આર્મ ફોર્સીસનો ભાગ પણ રહી શકે છે, એ બીજા કોઈ ગોલ્સ પણ એના લાઈફના અચીવ કરી શકે છે અને ઇન્ડિપેન્ડન્ટ થઈ અને એના ફેમિલી